ओके नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 में तमारुं स्वागत छे। हूँ गीताबेन चौधरी, गुजराती HL। आज आपणे गुजरातीनो बीजो पाठ भणवाना छे, खीजड़ीए टेकरे। कारण के पहलो जे लेसन छे, काव्य छे अखिल ब्रह्मांडमां, ए तमने अमे PDF करीने मोकली दीधो छे। ए तमारे तैयारी करवानी छे, एने तमारे चोपड़ामां लखवानुं छे, अने एनी तैयारी रूपे आ बीजो एक पाठ आपूं छूं, खीजड़ीए टेकरे। ખીજડીએ ટેકરે નો મતલબ થાય છે ખીજડીઓ ટેકરો શાના માટે જાણીતો છે, તો ખીજડીએ ટેકરો એ નાના મૃત બાળકોને દાટવા માટે જાણીતો છે, એટલે એનું નામ આપ્યું છે ખીજડીઓ ટેકરો। લેખક છે ચુનીલાલ મડિયા, પ્રકાર છે નવલિકા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખીજડીએ ટેકરામાં કોની વાત કરવાના છીએ, તો ખીજડીએ ટેકરાના કેન્દ્ર સ્થાનમાં છે ભોજો। આ પાઠમાં ભૂખથી ભૂંડી ભીખ છે, એમ કહેવાય છે ગરીબાઈ વસમી છે। ખરેખર ભોજાનું પિતૃ હૃદય આ ગરીબાઈ વચ્ચે એવું પીસાઈ રહ્યું છે કે એમના નાના બાળકો છે, એમને શરીર ઢાંકવા માટે વસ્ત્રો પણ નથી, એ નાગા પૂગા છે। એમની પત્ની છે જીવલી, એ જીવલીને શરીરે પણ કપડાં નથી ઢાંકવાના, ઢાંકવાના કપડાં નથી। જાણે એમણે જે કૂબો બનાવ્યો છે, કૂબો એટલે કે ઝૂંપડો, એ ઝૂંપડો ઓઢીને બેઠી હોય, અને એવી રીતે જીવલી પણ એ જીવન વિતાવી રહી છે। ભોજાના 4 બાળકો છે અને એક પત્ની છે, એનું નામ છે જીવલી। ભોજાને આ નાગાપુગા છોકરાઓ છે એ લોકો ઠંડીથી ઠૂઠવાય છે, ઠંડીથી ઠૂઠવાય છે, એ ભોજાથી જોઈ શકાતું નથી। ત્યારે એમને ક્યારેક એવો વિચાર આવી જાય છે કે આ માધવજી કાપડિયાના દુકાનમાંથી કાપડ ચોરીને લઈ આવું, એવો એમને વિચાર આવી જાય છે। પણ એમને એમ પણ થાય છે કે હવે આ ઉંમરે મારે હવે પસાયતાનો ઢોર માર ખમાય એમ નથી, એટલે એ ત્યાં જ એ વિચારને માંડી વાળે છે। ગામમાં બને છે એવો કે એક પોસ્ટ માસ્તર છે, પોસ્ટ માસ્તરના ઘરે એક પુત્રનો જન્મ થયો છે, પુત્રનો જન્મ થયો છે। પોસ્ટ માસ્તરનો જે કુટુંબ છે, એ પતિ પત્ની છે, ખૂબ ખુશ છે। પણ એ બને છે એવું કે પોસ્ટ માસ્તરના ઘરે જે પુત્રનો જન્મ થાય છે, એ પુત્ર ઘણા એમ કહે છે કે જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો છે, અને ઘણા એમ કહે છે કે જન્મ્યા પછી મૃત્યુ પામ્યો છે। આ જે ભોજો છે એ ખીજડીએ ટેકરે એણે કૂબો બનાવ્યો છે, કૂબો એટલે ઝૂંપડી। એમણે સાથીઓ ભેગી કરીને એમનું પરિવાર એટલે કે 4 બાળકો, પતિ પત્ની અને એક ચૂલો બને એવડો કૂબો બનાવ્યો છે, અને ખીજડીએ ટેકરે રહે છે। આ ખીજડીએ ટેકરે જ્યારે ભોજો ઊભો છે ત્યારે આ પોસ્ટ માસ્તરનો જે નાનો બાળક છે એ મૃત્યુ પામ્યો છે, એ નાના મૃત બાળકને ખીજડીએ ટેકરે દાટવા માટે જાય છે। એના સગા સંબંધીઓ છે, થોડા માણસો છે, દાટવા માટે જાય છે, અને એ બધું પેલું ભોજો જોયા કરે છે, ખીજડીએ ટેકરે ઊભો રહીને ભોજો જોયા કરે છે। ભોજાને એમ થાય છે કે હું માધવજી કાપડિયાના દુકાનેથી ચોરી કરવાનું વિચારું છું, પણ આ તો ચોરી કરવાનું વિચારું છું એના કરતાં આ જે ટેકરામાં જ બધું કાપડ દટાયેલું છે એને પાછળથી વિચાર ખ્યાલ આવે છે, અને પોસ્ટ માસ્તર અને એમના સગા સંબંધીઓ હતા એ નાના પેલા પોસ્ટ માસ્તરના મૃત બાળકને દાટવા આવે છે, એ ભોજો જોઈ છે, અને એ પોસ્ટ માસ્તરનો એકનો એક દીકરો હોવાથી પોસ્ટ માસ્તરે એને મોંઘામાં મોંઘું કાપડ, રેશમી કાપડથી એમને વીંટ્યું છે, એનું ખાપણ એટલે કે મૃત બાળક માણસને ઉઢાવવામાં આવે કાપડ એવું ખાપણથી એને વીંટાડેલો છે। બસ ભોજાની નજર ત્યાં છે, એને મૃત બાળક જોડે કોઈ મતલબ નથી, પણ મૃત બાળકને વીંટાડેલ રેશમી વસ્ત્ર મેળવવાની એમને ઈચ્છા છે। ગમે તે રીતે આ રેશમી વસ્ત્ર છે એ મારે મેળવી લેવું જોઈએ, કેમ
કે એમના નાના બાળકો છે એ ઉઘાડા શરીરે ફરે છે, ઠંડીમાં ઠૂઠવાય છે, એમની પત્ની જીવલી પણ ઉઘાડા કપડે પડી છે, કુબાને જાણે પોતાનું વસ્ત્ર હોય એ રીતે ઓઢીને એ ત્યાં બેઠી છે. એટલે ભોજો ગમે તે હિસાબે રેશમી વસ્ત્ર મેળવવા ઈચ્છે છે. સાંજનો સમય છે. આ પોસ્ટ માસ્ટરના નાના મૃત બાળકને દાટીને સૌ રવાના થાય છે. ભોજો આ બધું જોયા કરે છે અને ત્યાં જ એ લોકો ત્યાંથી ગયા પછી ભોજો કોદાળીને પાવડો લઈને પેલા મૃત બાળકને વીંટાળેલ રેશમી વસ્ત્ર મેળવવા માટે એ ત્યાં આવે જાય છે અને ત્યાંથી ધીરે રહીને પેલું રેશમી વસ્ત્ર ફાટી ન જાય એના માટે ધીરે રહીને માટી એ સરકાવે છે અને પેલું રેશમી વસ્ત્ર મેળવવાની એમને આકાંક્ષા જાગે છે. ત્યાં જ પેલું બાળક તો દાટેલું એમાંથી એક પાવડાથી માટી હટાવીને બહાર તો કાઢે છે, પણ બને છે એવું ચમત્કાર ખોતો ચમત્કાર. પણ પેલું બાળક છે એ મૃત બાળક સમજીને પોસ્ટ માસ્ટર ત્યાં દાટી તો ગયા છે, પણ ભોજો જ્યારે બાળકને બહાર કાઢે છે ત્યારે એ પેલું બાળક પેલા લોચા જેવું બાળક છે એ સળવડે છે. ત્યારે ભોજા જેવો ભળ આદમી પણ ગભરાઈ જાય છે, એ પણ બીહી જાય છે અને એમને એમ થાય છે કે આ કોઈ ખવીસની તો કરામત નથી ને. ખવીસ એટલે કે ભૂત પ્રેત, એની તો કરામત નથી ને એવું પણ એમને એકવાર વિચાર આવી જાય છે. ફરી એમને એમ થાય છે કે જો હું આ બાળકને પોસ્ટ માસ્ટરને સોંપવા જઈશ તો મને પોલીસના હવાલે કરી દેશે, અને જો હું એ બાળકને કાપડ લીધા પછી એમને એમ ફરી દાટી જઈશ તો બાળ હત્યાનું પાપ મને લાગશે. એટલે ભોજો દ્વિધામાં મુકાય છે. એમની પાસે વધારે સમય નથી વિચાર કરવાનો એટલે એ બાળકને લઈને કુબામાં જાય છે. ત્યાં કુબામાં જીવલી બેઠી છે. જીવલીને પણ આ જોઈને નવાઈ લાગે છે કે કાપડ લેવા ગયેલા પતિ આ શું લઈને આવ્યા. ત્યારે જીવલી બાળકને એમના ખોળામાં લે છે અને હૂફ આપે છે અને ભોજો હિંમત કરીને આ બાળકને પોસ્ટ માસ્ટરને સોંપવા માટે જાય છે. પોસ્ટ માસ્ટરને ત્યાં જાય છે, બાણું ખટખટાવે છે. પોસ્ટ માસ્ટર અને એમની પત્ની બહાર આવે છે. એમને પણ આશ્ચર્ય થાય છે, એમને પણ નવાઈ લાગે છે કે આ શું. પણ જ્યારે ભોજાએ એમને વિગતે વાત કરી ત્યારે પોસ્ટ માસ્ટરની પત્નીથી પણ બોલાઈ ગયેલું કે તમને મેં ઉતાવળ કરવાની ના પાડી હતી ને, પણ એ બાળકને જ્યારે જીવતા સોંપે છે ભોજો જ્યારે પોસ્ટ માસ્ટરને ત્યારે એ લોકો પણ ખૂબ ખુશ થઈ જાય છે અને ભોજાને કંઈક ઇનામ માંગવા માટે કહે છે. ભોજો આમ તો કહે છે કે તમારા જેવા પ્રામાણિક માણસો હોય જે અમને અમારી ગરીબાઈને સમજી શકતા હોય એવા માણસો પાસે મારે બીજું તો શું માંગવાનું હોય. પણ તો એ વારંવાર કહેવાથી ભોજો એમના પરિવાર માટે, એના બાળકો અને પત્ની માટે બબ્બે જોડી કપડાનું ઇનામ માગે છે અને માધવજી કાપડિયાના દુકાનથી પોસ્ટ માસ્ટર એને બબ્બે જોડી કપડાં અપાવી દે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખરેખર પોતાનું પરિવાર હોય એ ભૂખથી તડવડતું હોય, ઠંડી લાગતી હોય, એટલી બધી ગરીબાઈ હોય, ગરીબાઈ વસમી હોય છે, ત્યારે પોતાના પિતૃ હૃદય એવા ભોજાની હાલત કેવી થાય છે એવી હાલત એ માણસની થાય. એટલે આ પાઠ જે ખીજડીએ ટેકરે છે એમાં નાના મૃત બાળકોને દાટવામાં આવે છે એટલે એનાથી એ ખૂબ જાણીતો છે. એટલે આ પાઠનું શીર્ષક આપ્યું છે ખીજડીએ ટેકરે. લેખક છે ચુનીલાલ મડિયા. પ્રકાર છે નવલેખા. ચુનીલાલ કાલિદાસ મડિયા એ રાજકોટમાં જન્મેલા. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં એ જન્મેલા. ચુનીલાલ મડિયાએ આ જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા એક પિતૃ હૃદયની ભોજાની હૃદયદાર દ્રાવક મનસ્થિતિનો સૌ કોઈ ભાવકનું કાળજું વીંધી નાખે તેવી કરુણ નવલિકા આલેખી છે.
ભૂખ ભૂંડી છે ને ગરીબાઈ વસમી છે. એ શું કરે છે કે શું કરાવે છે, આ નવલિકાનો એક વર્ણ્ય વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. સમાજ જીવનની વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનું સુખન સર્જે જીવન સર્જકની કલ્પનાથી સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા એટલે કે ગરીબાઈ સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય રહેશે એવી આ એક નવલિકા છે. હિરણના હેઠવાસના પટમાં, પટ એટલે કિનારો, હિરણ નામની નદી છે. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કરેલો. આપણને ખબર છે કે તડબૂચ કોને કહેવાય. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતો, પણ ઓણ શિયાળે, ઓણ એટલે આ વર્ષે, આ વર્ષે રીંગણી બાળી નાખી અને ગોળાના પાણી થીજાવી દે એવી તડ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જેને ત્રણ વાર તલ બાવળ કાપી લાવેલો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓનો ભારો ભેગો કરેલો. સાઠી કોને કહેવાય તો કપાસના સૂકા જે ઠૂઠા હોય એને સાઠીઓ કહેવાય. ચાર દિવસમાં તો ધણી ધણિયારીએ મળીને ચાર છોકરા ને ચૂલો સમાય એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. વિદ્યાર્થી મિત્રો, આ કૂબો આ જીવલી અને ભોજાએ હિરણના હેઠવાસમાં ખીજડીયા ટેકરાએ એક ઝૂંપડી બનાવેલી એને કહેવાય છે કૂબો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે તડ મારા પર વેર વાળવા વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. કારણ કે ભોજાના પરિવારના શરીર ઉપર એકે વસ્ત્ર નહોતો એટલે ઠૂઠવી નાખે એવી ઠંડી હતી. એટલે ભોજાને એમ થતું કે મારા પર વેર વાળવા એ ઠંડી મારા વાડા ઉપર જ વધારે પડે છે. એક તો હિરણની પાટમાં ટઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવડો વાયરો, વાયરો એટલે પવન. પોષ મહિનાનો વાયરો, વાયરો એટલે પવન. આ હિમવર્ષા વચ્ચે ભુજો સૌ ઉઘાડા ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો. વાડો ઊભો ઊભો ડીલે, ડીલ એટલે શરીર, ડીલ એટલે શરીરનું ટોયામણ કરે છે. અને પહેરવા કડિયું તો આ કેટલાય સમયથી સાંપડતું નહોતું. કડિયું એટલે એને પહેરવા માટેનું કપડું, વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ગોદડા જેવડા ઉપર આપણી થીગડા ચોટી ચૂક્યા હતા. અને હવે એ થીગડાનો પણ ઘસાતા ચાણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે એનું વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો. જે ભોજાના શરીરે જે થેપાડું હતું, થેપાડું એટલે પહેરવાનું વસ્ત્ર, એને થીગડા મારી મારીને હવે એ પણ ચાણી જેવું થઈ ગયું હતું. ચાણી જેવું એટલે કે એના પણ હવે કાણા પડી ગયા હતા. હવે એને થીગડું મારવો એમના માટે શક્ય ન હતું. તડ જીરવી એ ભોજાને માટે નવી ન હતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરી અને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂટતું હોય એવી કાળી દિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના શીશમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી તળમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી ભોજો જ્યારે અત્યાર સુધી તો ઘણું બધું એ ચોરીના રવાડે ચડેલો અને ચોરીના રવાડે ચડવાથી એ ઘણું બધું મેળવી શકતો હતો, મોલમાંથી ઘણું બધું ચોરીને લાવી શકતો હતો. પણ હવે એની અવસ્થા થઈ છે એટલે કે ઉંમર થઈ છે અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુશ્વાપતા વિંછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાગલી બજાવી જતા ખરા. ક્વચિત એટલે ક્યારેક ભોજાનું જે જડબું છે એને પણ ડાગલી બજાવી જતા એટલે કે એ પણ ધ્રુજી જતો હતો. પણ પોતાની 32 દાત્યા કરડે સામે ભોજાને એટલો રંજ નહોતો. રંજ એટલે દુઃખ. જેટલો રંજ અને તડમાં કપડાના અભાવે ઠૂંઠવાતા નાગપુગા છોક બાળકોનો હતો
એ જે કે ભોજાને એને ઠંડી લાગતી એનું કોઈ દુઃખ નહોતું, પણ એના બાળકો છે એ ઠંડીમાં ઠૂઠવાય છે એનું એમને વધારે દુઃખ હતો. ટોયામણ કરતો કરતો ભોજો પછી ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનોચક્ષુ માનતો એ દુકાનની અંદર ઘોડાઓ પર ખટકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. સ્વાભાવિક છે કે માણસમાં જ્યારે પોતાના જીવનમાં માણસને જ્યારે એટલી બધી કરુણતા આવતી હોય છે ત્યારે એના કોઈ કે ખરાબ કૃત્ય કરવાની એમને ઈચ્છા થઈ જતી હોય છે, એમ ભોજાને પણ આ માધવજી કાપડિયાની દુકાને જે થપ્પે થપ્પા કાપડ પડ્યું છે એને ચોર નજરે નોંધી લે છે, એટલે કે એને ચોરી કરવાની ઈચ્છા થઈ જાય છે. માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. અને એમ થાય છે કે માધવજી કાપડિયે આટલું બધું કાપડ ભર્યું છે પણ મને થોડું પણ એ આપતા નથી. ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું સડવડી ઉઠતો. અસ્તુ.